આજથી 140 વર્ષ પહેલા બ્રિટિશરો દ્વારા નર્મદા નદી ખાતે ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચે બાંધવામાં આવેલ નર્મદા મૈયા બ્રિજ એ એક ઐતિહાસિક સ્થાપત્ય છે. આ બ્રિજમાં એક પણ જગ્યાએ વેલ્ડિંગ કરવામાં આવેલ નથી અને 140 વર્ષ બાદ પણ ગોલ્ડન બ્રિજ એ સાચા અર્થમાં એક ધરોહર અને ભરૂચની ચરતી અને પડતીનું સાક્ષી બનીને અડીખમ ઊભો છે. નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજ ઊભો કરાતા ગોલ્ડન બ્રિજને બંધ કરવામાં આવ્યો છે, જેનાથી સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને થોડી વેદના થઈ છે. કારણ કે આ બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવે તે માની શકાય તેમ છે, પરંતુ નાગરિકોની અવરજવર માટે પણ આટલા સુંદર બ્રિજને બંધ કરવામાં આવે તે ઉચિત નથી. આ પ્રકારના ઐતિહાસિક વારસા એવા બ્રિજને વર્તમાન આધુનિક યુગમાં બાંધી શકાય એવી સંભાવના લાગતી નથી અને તેથી બ્રિજનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. આ બ્રિજ જો સતત બંધ રાખવામાં આવે તો સરકાર આ બ્રિજનો સુઉપયોગ કરવા માંગે છે અને જો આ આયોજન ન હોય તો પછી આ બ્રિજ જો બંધ રહેશે તો પડ્યો તેને વધુ જંગ લાગશે અને નુકસાન થશે. ભરૂચ જિલ્લાના નાગરિકો વતી ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી હરીશ જોશીએ ભારપૂર્વકની રજૂઆત કરી છે કે ગોલ્ડન બ્રિજ અને એ ભરૂચના ઐતિહાસિક વારસાનો એક નમૂનેદાર સ્થાપત્ય અને ગૌરવ છે, જેથી ગરિમાને જાળવવી એ સરકારની ફરજ છે અને તેથી આને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે જે કોઈ પ્રયત્ન કરવા પડતા હોય તે પ્રયત્ન કરવા જોઈએ.